પૈસે પૈસે 33,000 ની સોલી લાવે, એક બી પહેરવાની હોય પછી તો કઉ એને કરવી કઈ કરવી. હે, ખોટા ખર્ચા છે કે? રામ રામ ડાયરા ને રામ રામ વિચાર કોને એવો તો સમૂલ છોકરાએ કીધું. અમે તો છોકરા તો તમે તમે એમનો વિચાર્યું, માનો કે આ વર્ષ તમે માનો કે 20 છોકરીઓ છે સમૂહ લગ્ન માં, 30 હાલો એકઝામ 30 છોકરીઓ છે બરાબર. હવે એક વાર એવું આવે કે 2 છોકરીઓ હોય તો એનું આયોજન ને તમે કેવી રીતના તમે નક્કી કર્યું હતું? તમારા ગામ માં સંખ્યા કેટલી છે, વસ્તી કેટલી છે? 8-9 હજાર ની વસ્તી વાળું ગામ છે. ને દર વર્ષે કેટલી છોકરીઓ હોય? 12 છે. હું 30 છે. એટલે આમ સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન છે કે એક સમાજ પૂરતી છે? બીજો કોઈ નહીં. કેટલા વર્ષ થયા તમારા ગામમાં સમૂહ લગ્ન? 5 વર્ષ થયા. 5 વર્ષ થયા. કેવા અનુભવ રહ્યા તમારા? બહુ મજા આવે એમ. બધી નહી પેલેથી છેલ્લા હોય પેલેથી કોઈ માથું માર્યું નથી. નહીં માલદેવભાઈ, તમારા ગામમાં બધી કામ કરતા નિયમોમાં હું ક્યાં ક્યાં નિયમો છે? અમારા બધી કામ કરતા અલગ જ નિયમો છે. અમારે સોલી પહેરવાની નહીં. સોલી પછી કોઈ ઘરે સમણવાર કે એવું કંઈ કરવાનું નહીં. બકડી માંડવાનું જ નહીં. માંડવા કે આ કે તે કોઈ ફંક્શન કરવાનું નહીં. પછી સમૂહવાળાને અમારો નિયમ છે કે આ પ્રમાણે તમારે આવા નિયમનું જ પાલન કરવાનું એમ. છોકરા છોકરી બેને બીજે 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 કે એવું કોઈ નહીં. માંડવા વસારે કોઈ ફૂલ કે આ કે તે કે ફટાકડા કે એવું કંઈ ફોડવાનું નહીં. આ સમૂહ લગ્નમાં કન્યા જોડાય કે વરરાજો કો જોડાય? વરરાજો જોડાય. વરરાજા પર જોડાય. કન્યા કેટલી કન્યા છે? અમારે 30 છે. 30 વરરાજા. વરરાજા બહાર ગામ જાન જાતી હોય ને તો આના ભેગા જોડાઈ જાય. એને પણ ઘેર ખર્ચો નહીં. આપણે એ પણ જોડાય ને. હા જોડાઈ જાય. જાન જાતી હોય વરરાજા પણ અમારે આમાં જોડાઈ જાય. તમે તમારા ગામમાં સમૂહ આવડો મોટો સમૂહ લગ્ન થાય 7,000 ની વસ્તી વાળું ગામ, એમાં એવડો મસ્ત સમૂહ લગ્ન થાય તો તમે સ્વચ્છતા ને કેટલું પ્રદાન આપો છો? 100% પહેલી પ્રાયોરિટી આપીએ છીએ. હા, શું કરો સ્વચ્છતા માટે તમે? દીકરીઓને પણ 10 દિન સાથે આપીએ છીએ. જગ્યાએ જગ્યાએ 10 દિનના પોસ્ટરો મારીએ છીએ. ઉપરાંતનો કોઈ પણ આગેવાનથી માંડીને યુવાન પણ ક્યાંય કચરો દેખાતો હોય તો લઈ લે છે. આખા ગામને શીખેલું આપીએ છીએ. અને સાથે સાથે 2 વૃક્ષ આપીએ છીએ. વરરાજો હોય અને કન્યાને બંનેને કાયમી માટે પુરુષ સાથે અને ભેટમાં આપીએ છીએ કે એને ઉછેરી અને એનું જતન કરે. એટલે તમારા ગામમાં જો કે આમ તો દરેક ગામમાં અલગ અલગ સુવિધાઓ અને અલગ અલગ નિયમો હોય છે. તમારા ગામમાં આ એક યુવાનોની વિચારધારા એવી છે કે જ્યારે લગ્ન થાય બંને જણાના એટલે તમે એક લાટી ગામ સમસ્ત જે પણ વળઘોડ્યું હોય એને એક તમે જાળવું આપો કે એના ઘરે જઈ અને ઉછરે અને એ પર્યાવરણનું ધ્યાન રાખીને તમે દરેક માનો કે 50 દીકરીઓ તો 50-50 ને અલગ અલગ જાળવા. એટલે અલગ અલગ તમારા ગામમાં સમૂહ લગ્ન આવડો મોટો થાય તો તમે સમાજને શું સંદેશો આપશો કે દરેક ગામમાં થવો જોઈએ કે દરેક ગામમાં થવો જોઈએ? દરેક ગામમાં થાય તો ફાયદો મોટો છે. હા, કેવા ફાયદા છે બાપા સમૂહ લગ્ન? ખર્ચો બહુ જ બસે. ખર્ચો બસે, બીજું શું બસે? બધી રીતનો ખર્ચો. ટાઈમ જ બસે. તમને મંડો. હા, એ ટાઈમ બચે. પછી બીજું આવનારી પેઢી ખર્ચો બચે. ખોટા ખર્ચા કરવા ઘેરે માંડવા ને આ ને તેનું બધું ઘેર કરતા હોય તો કેટલો ખર્ચ થાય? હા જાજો થાય બાપા. ઘેર કરતા હોય તો લગભગ 8-10 લાખ નો ખર્ચો આવે. આ દીકરી ભણતી હોય કે છોકરા ભણતા હોય આપણે જાન જોડી ને આવેલું જવાનું. મીડી ફાવી ને હોપારી ખબરાવી ને બધી કરવું પડે. ઘેર તો આપણે સારવાર બહુ કરવી પડે. બહુ વાંચો સાફ આવવા પડે. આ ઘર જોડી ને કઈ ઉપાડી જ નહીં. જાન જોડી ને સીધો અહીંયા આવી જવાનું. જમણવારમાં બાપા સમૂહ લગ્ન ની વાત કરીએ તો જમણવારમાં કોઈ દાતા હોય કે ગામના ફાળાથી જમણવાર આપવામાં આવે? ગામનો ફાળો કરીએ ને દાતાય હોય. દાતાય હોય. એ ઘર દીઠ કેટલો ફાળો હોય ગામનો? ઘર દીઠ 500 રૂપિયા. 500 રૂપિયા. અને માનો કે કોઈ દીકરા કે દીકરીને જોડાવવું હોય સમૂહ લગ્નમાં તો એની વ્યવસ્થા કેવી હોય? એના ઘરના દીઠ કેટલો ફાળો હોય ને કેવી રીતના હોય એ પણ અહીં નક્કી કરેલ હોય ને? અમે 75,000 રૂપિયા દીકરી ના છે.
બધું સમૂહ તરફ છે. 11,000 માં અત્યારે આજના સમયમાં કઈ ન આવે, કઈ ન આવે. તો બાપા સમૂહ લગ્નમાં તમારા ગામમાં થાંભલી દાંડિયા રાસ લગ્ન લખવાનું આ બધું એક જ જગ્યાએ થાય કે પછી અમુક જગ્યાએ એવું હોય લગ્ન અહીં લખાય પછી દાંડિયા રાસ હોવાના ઘરે કેવી રીતના આયોજન છે તમારા ગામમાં? અમારા ગામમાં લગ્ન લખાય તેથી અમે મંદિરે ગામમાં લગ્ન ગામમાં મંદિરે કૃષ્ણ મંદિરે. બાકી થાંભલી છે ને આ સમૂહ લગ્ન થતા હોય ત્યાં નાખે, સમૂહ લગ્ન થતા એવી જગ્યાએ નાખો. હા ખાસ કરીને કામ ચાલુ હોય બરોબર, તો ભાભલા દીમાં કેટલી વખત આટો મારે? ભાભલા જઈને સાપી હોય ત્યાં આવી જાય ને પી જાય ને બીડી ફૂકતા ફૂકતા હોય જાય આટો મારીને પાછા આવે પાછો સાપી છોકરી જાન આવતી હોય ખાસ કરીને તો માંડવે જરૂર પડતી હોય અમુક વસ્તુ ની, તો તમારા ગામ માંથી બી કોઈ ટીમ બનાવી ગયેલ છે કે માંડવે બે જણા રે ચાર ચાર જણા રે? છોકરા ભાઈ ના લગ્ન હોય ને એના બે ભાઈ ના છોકરા ને એમાં મૂકી દે, એમાં દુઃખ જ નહીં કે કઈ માતા કોઈ માતા કુછ નહીં. સમૂહ વાળા આપે બેડું બધી વસ્તુ આપે. અંદાજિત કેટલી વસ્તુ આપો? ગોળી મળે ની આવું ત્યાં લઠ્ઠાના લુગડા પહેરીને લાંજા પણ99% ગામ માં ગામ માં જ હોય, 10% બારા નીકળે હવે તો બરોબર બાબતે તમે એટલા બધા નિયમ બનાવ્યા તમારા ગામમાં, ચોલી પહેરવાની નહીં પછી કોઈ ખોટા ફેન, પછી આ બાબા એ કીધું કે કન્યા મતલબ જે હાહરા ના ઘર ના હોય 25,000 આપી દે તો બધું હાચવી લેવાનું, તો આવા બધા આવા હારા હારા નિયમ તમે કાઢ્યા ત્યારે કોઈ એવો વિરોધ જેવું કઈ થયું તમારે? આમાં હામી પાછું એ લોકોએ નક્કી કર્યું કે કોઈ આમાં આડા આલે એમાં લાઈન ઉપરથી એની 31,000 રૂપિયા ડન કર્યું. ઓહો, નાના ઘર ની દીકરી હોય કે મોટા ઘર ની હોય બધી આપણા ડ્રેસ માં જે લગ્ન વિધિ ને પણ એ જે હોય ને
યુવાનો માં તો સુધારો આવ્યો, તમને શું સુધારો આવ્યો? અમે આવા લુગડા પહેરીએ ને મજા કરીએ, પાન ખાઈ ને મોઢા લાલ રાખતા હોય, બાકી તમને અંદર તકલીફ તો છે. આપણો પેલો લાભ નથી લીધો, જે પેલા આપડે જે તમે દેહી માં ભણ્યા, બહુ મજા ગાટા માં ગયા, હાજર માંડવા માં ભણ્યા, એ આ અટાણા ની પૈસા તો લેવાની નથી. પણ એ યુવાનો ને એનો અફસોસ છે, એના કરતા ડોહેલા ના ટાઈમ વધારે અફસોસ છે. લગ્ન ગીત ગવા લઈ આવ્યો કલાકાર. અમને કોઈ કે તમારે બંને મોડા આવ્યા હોત તો 150 રૂપિયા તમે $5,000 પણ જ જશે.